નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઝટકા મશીન સહાય યોજના એટલે કે સોલર પાવર યુનિટ કિટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ઝટકા મશીન સહાય યોજના હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. એવામાં આ ખેતર ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટેની જે સહાય યોજના છે તેનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ ઝટકા મશીન સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ઝટકા મશીનની સહાય મેળવવા માટે અરજી કરવા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે અને ત્યાર પછી ત્યાં ગૂગલમાં આપણે આઈ ખેડૂત લખી અને સર્ચ કરી લેવાનું રહેશે. જેવા આપણે સર્ચ કરશું એટલે આપણને પહેલું જ રિઝલ્ટ જોવા મળી જશે આઈ ખેડૂત, જેની વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર આપણે જવાનું રહેશે. તો અહીંયા આપણે જે પહેલી લિંક છે તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો મિત્રો, તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે જે આઈ ખેડૂતનું ઓફિશિયલી પોર્ટલ છે તે ખુલી જશે અને હાલમાં અહીંયા આપણને આ પ્રમાણેની એક પ્રેસ નોટનો મેસેજ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કયા જિલ્લામાં કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થયેલ છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. તો અહીંયા જિલ્લા વાઇઝ અલગ અલગ તારીખોમાં ફોર્મ ભરાઈ રહ્યા છે. તો હાલમાં આપણે આ મેસેજને ક્લોઝ કરી દઈશું, કેમ કે આ જે માહિતી છે તે આપણે અગાઉ એક વિડીયોમાં મેળવી ગયા છીએ. તો આને ક્લોઝ કરી દઈએ. અને મિત્રો, ઝટકા મશીનની સહાય મેળવવા માટે આપણે અહીંયા મેનુઓમાં યોજનાનો મેનુ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અથવા તો અહીંયા જે અલગ અલગ લિંક છે તેમાં વિવિધ યોજનામાં અરજી કરો તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ બેમાંથી કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરી શકો છો. તો ચાલો હું અહીંયા યોજના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને નવા ટેબમાં એક વિન્ડો ખુલી જશે. તો મિત્રો, આ પ્રમાણેની સ્ક્રીન ખુલી ગયા પછી અહીંયા આપણને જે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો તેની સામે જે ક્લિક કરોની લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અને તેના ઉપર ક્લિક કરતાં વળી પાછું નવા ટેબમાં એક વિન્ડો ખુલી જશે. તો હાલમાં મિત્રો, ખેતીવાડીની જે જે યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે તેનું આખું લિસ્ટ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ ઘણી બધી યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો તેમાં સ્ક્રોલ કરી અને અહીંયા નીચે આપણને ખેતર ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના, તે યોજનાની હેઠળ અહીંયા સોલર પાવર યુનિટ કિટ જોવા મળી રહ્યું છે. તો આમ ઝટકાની સહાય મેળવવા માટે આ સોલર પાવર યુનિટ કિટની જે લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો આમ મિત્રો, અહીંયા સોલર પાવર યુનિટ કિટની જે યોજના છે તેની વિગતવાર માહિતી આપણને જોવા મળી જશે, પણ આપણે તેના વિશે અલગથી એક વિડીયો બનાવેલ છે માટે આપણે અહીંયા સીધા અરજી કરોની જે લિંક છે તેના ઉપર ક્લિક કરી દઈશું. તો મિત્રો, આપણે ચાલો અરજી કરોની લિંક ઉપર ક્લિક કરી દઈએ. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે આપણને એક પોપઅપ મેસેજ જોવા મળે છે કે આ ઘટકમાં ખરીદી બાદ જ અરજી કરવાની થાય છે. એટલે કે જો તમે સોલર પાવર યુનિટની સહાય મેળવવા માગતા હોય તો તમારે પહેલેથી જ આ ઝટકા મશીનની જે કિટ છે તે ખરીદેલી હોવી જોઈએ અને તેના બિલની વિગતો છે તે અરજીમાં દાખલ કરવાની રહેશે. તો અહીંયા આપે સાધન ઓજાર ખરીદ કરેલ છે એવો પ્રશ્ન છે, તો અહીંયા આપણે હામાં ક્લિક કરી અને અરજી માટે આગળ વધવાનું રહેશે. તો ચાલો હું અહીંયા હામાં ક્લિક કરી દઉં છું. તો તે ક્લિક કર્યા બાદ અહીંયા આપણને સૂચનાઓ જોવા મળી જશે અને આ બાજુએ આપણને જે અરજી કરવા માટેના સ્ટેપ્સ જોવા મળી જશે. અને સ્ક્રોલ કરશું એટલે નીચે અહીંયા છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો. જો તમે રજિસ્ટર્ડ હોય તો અહીંયા હા સિલેક્ટ કરવાનું છે અને રજિસ્ટર્ડ ન હોય તો અહીંયા ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરોના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, આપણને અહીંયા અરજી માટેના અલગ અલગ જે 5 સ્ટેપ છે તે જોવા મળી જશે. જેમ કે નવી અરજી કરવા ક્લિક કરો, અરજી અપડેટ કરવા ક્લિક કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો. તો આપણે નવી અરજી કરવા માટે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો છે તેના ઉપર ક્લિક કરી દઈશું.
જે ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને આપણી સામે ફોર્મ ખુલી જશે. તો મિત્રો, આપણી સામે અરજી ફોર્મ ખુલી ગયેલ છે, જેમાં પહેલાં સેક્શનમાં આપણે અરજદારની વિગતો દાખલ કરવાની છે, જેમાં અરજદારનું નામ, તેના પિતા કે પતિનું નામ, તેની અટક દાખલ કરી દેવાની રહેશે. ત્યાર પછી અહીંયા ડ્રોપ ડાઉનમાંથી જાતિ એટલે કે એસસી, એસટી, ઓબીસી, જનરલ જે કેટેગરી લાગુ પડતી હોય તે સિલેક્ટ કરવાની છે, અને ત્યારબાદ લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો છે, અને ત્યારબાદ તમારા ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને ત્યાર પછી આ ત્રણ બોક્સમાં તમારું પૂરેપૂરું સરનામું દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી આ બોક્સમાં તમારો પિનકોડ નંબર દાખલ કરી દેવાનો છે, અને જો તમે દિવ્યાંગ હોય તો અહીંયા ડ્રોપડાઉનમાંથી હા સિલેક્ટ કરવાનું છે, અને ન હોય તો ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જો તમે ઈમેલ એડ્રેસ દાખલ કરવા માગતા હોય તો દાખલ કરી દેવાનું છે, અને ત્યારબાદ ખેડૂતનો પ્રકાર છે તો અહીંયા નાના, સીમાંત અને મોટા જે પ્રકારના ખેડૂતમાં તમારે લાગુ પડતું હોય તે પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે, અને આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે, અને તેના નીચે અહીંયા જે બોક્સ છે તેમાં ચેકમાર્ક કરી અને સંમતિ આપવાની રહેશે. ત્યાર પછી છે આત્માનું રજિસ્ટ્રેશન, સહકારી મંડળીના સભ્ય છો અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો, જો આમાં તમને લાગુ પડતું હોય તો હા સિલેક્ટ કરવાનું છે, નહીંતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે અરજદારની વિગતો દાખલ કરવાની છે. ત્યાર પછી બેંકની વિગતનો સેક્શન છે, તો આ બેંકની વિગતના સેક્શનમાં સૌથી પહેલાં આપણે અહીંયા આઈએફએસસી કોડ દાખલ કરી અને સો બેંક ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને ત્યારબાદ અહીંયા બેંકનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને બેંકની બ્રાન્ચનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા અરજદારે પોતાનો બેંક ખાતા નંબર દાખલ કરી દેવાનો છે, અને અહીંયા ફરી બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી અને કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી બેંક પાસબુક પ્રમાણે અહીંયા બોક્સમાં આપણે અરજદારનું નામ હોય તે લખી દેવાનું રહેશે, અને ત્યારબાદ બેંકની પાસબુક પ્રમાણેનું જે સરનામું હોય તે સરનામું અહીંયા દાખલ કરી દેવાનું રહેશે. તો મિત્રો, આટલી વિગત દાખલ કરી લીધા પછી અહીંયા આપણે જમીનની વિગત દાખલ કરવાની આવશે, જેમાં આપણે અહીંયા તમે કેવા પ્રકારના ખાતેદાર છો તેમાં ડ્રોપડાઉનમાં અલગ અલગ બે ઓપ્શન છે, જમીન રેકર્ડ ધરાવશું અને ટ્રાઇબલ લેન્ડ ધરાવશું. તો મોટાભાગના ખેડૂતોને અહીંયા જમીન રેકર્ડ ધરાવશું ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, અને જો કોઈ ખેડૂત ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો તેઓએ ટ્રાઇબલ લેન્ડવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે. ત્યારબાદ આપણને અહીંયા નીચે આપણે જે અગાઉ જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરેલા હતા તેની વિગત જોવા મળી જશે, અને તેની નીચે અહીંયા આપણે ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે, અને ખાતા નંબર સિલેક્ટ કરતાની સાથે અહીંયા જે તે ખાતામાં કેટલા નામ હોય તે નામનું લિસ્ટ આપણને જોવા મળશે. તેમાંથી આપણે જે નામથી અરજી કરવા માગતા હોય તે નામ સિલેક્ટ કરી લેવાનું છે, અને ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. સર્ચ બટન ઉપર ક્લિક કરતા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે આપણને અહીંયા જોવા મળશે. તેમાંથી જે નામથી આપણે અરજી કરતા હોઈએ તેની સામે અહીંયા પસંદ કરવાનું બટન હશે, તે પસંદ કરવાના બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી આપણે જે સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીનની કીટ ખરીદેલી હોય તેના બિલની વિગતો છે તે આપણે અહીંયા દાખલ કરી દેવાની રહેશે, અને આ વિગતો દાખલ કરી લીધા પછી આ કેપ્ચા કોડ જોવા મળે છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે, અને અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરશું એટલે આપણો સામે અરજી નંબર આવી જશે. તો આ પ્રમાણે આખી અરજીને સેવ કરી દેવાની રહેશે, અને ત્યાર પછી જો તેમાં કંઈ સુધારો ન હોય તો અહીંયા જે ત્રીજા નંબરનો ઓપ્શન છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી અને આપણું જે બિલ છે તે અપલોડ કરી દેવાનું રહેશે, અને બિલ અપલોડ કરી લીધા પછી અહીંયા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તેના ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે, જેમાં આપણે અહીંયા અરજી નંબર દાખલ કરી દેવાનો છે, ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર દાખલ કરી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણી અરજીની તમામ વિગતો જોવા મળી જશે, અને તેના નીચે અરજી કન્ફર્મ કરવા તેનું બટન હશે, તો તે બટન ઉપર ક્લિક કરીને આપણી અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે. અને જો આપણી અરજી સેવ કર્યા પછી કન્ફર્મ નહીં કરેલી હોય તો તે અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, તેની સૂચના અહીંયા તમે જોઈ શકો છો. તો આપણી અરજીને કન્ફર્મ કરવી એ જરૂરી છે, અને અરજી કન્ફર્મ કરી લીધા પછી અહીંયા જે છેલ્લો લિંક છે, પાંચમું સ્ટેપ, અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી અને આપણી અરજીની પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે, અથવા તો તેની પીડીએફ ડાઉનલોડ કરી અને રાખી મૂકવાની રહેશે.
તો આ પ્રમાણે મિત્રો તમે ઝટકા મશીન માટે એકદમ સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો આશા રાખું કે સોલર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીનની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.